સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર હજુ પણ યથાવત છે, જો કે સૌથી વધુ અસર રાજસ્થાનથી મજૂરીના કામકાજ અર્થે ગુજરાતના અમદાવાદમાં પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હતા. લોકડાઉનના નિર્ણયને પગલે સ્થાનિક કંપનીઓ અને કન્સ્ટ્રક્શનના કામકાજના તમામ લોકોને છૂટા કરી દેવાતા તેમની હાલત કફોડી થઈ ગઈ છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ અંતર્ગત હજારો લોકો મોતને ભેટ્યા છે, તેમજ લાખો લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. ત્યારે ગુજરાતના અમદાવાદમાં રાજસ્થાનથી આવી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના કામકાજમાં જોડાયેલા તેમજ વિવિધ કંપનીઓમાં મજૂરી કામ કરનારા લોકોની સ્થિતિ ડામોર થઈ છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની 5 મહાનગરપાલિકાઓ સહિત સમગ્ર ગુજરાતને લોકડાઉન જાહેર કરતાની સાથે જ નાના મોટામાં એકમો, વિવિધ બાંધકામની સાઇટો તેમજ કારખાનાઓમાં કામ કરનારા રાજસ્થાની લોકો માટે ભારે આફત સર્જાઈ છે. એક તરફ સ્થાનિક વિસ્તારમાં કામકાજની જગ્યાએ રહેવાની ના કહેવાતા આખરે પોતાના વતન તરફ ચાલવાનું શરૂ કર્યું છે. એ તરફ રાજસ્થાન અને ગુજરાત વચ્ચેની આંતરરાજ્ય સરહદ સીલ કરી દેવામાં આવી છે, તો બીજી તરફ લોકડાઉનના પગલે વિવિધ જિલ્લાઓમાં પણ આવન જાવનની કોઈ સગવડ નથી. સાથોસાથ અમદાવાદથી રાજસ્થાન તરફ અંદાજિત 700 વધારે લોકો અત્યારે નેશનલ હાઈવે નંબર 8 ઉપર પોતાના વતન તરફ જવા નીકળ્યા છે. સામાન્ય રીતે આવો નજારો અંબાજી ભાદરવી પૂનમમાં સર્જાતો હોય છે, જો કે ઠેર ઠેર લાગેલા અન્ન ક્ષેત્રના અનેક સદાવ્રતોના પગલે સગવડો મળી રહેતી હોય છે. પરંતુ વર્તમાન સમય સંજોગે લોકડાઉનની સ્થિતિની સાથોસાથ કલમ 144 અંતર્ગત આવી કોઈ પણ પ્રકારની સગવડ ન મળતા 700 વધારે લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. નાના બાળકોથી લઈ અબાલ વૃદ્ધ સૌ કોઈને અમદાવાદથી સાબરકાંઠા જિલ્લા સુધી ચાલતા પહોંચ્યા છે, તેમજ આગામી સમયમાં સાબરકાંઠાથી રાજસ્થાન સુધી પહોંચવાનું હજી બાકી છે. એ તરફ કોરોનાનો કહેર છે, તો બીજી તરફ કોઈ પણ પ્રકારની વાહન વ્યવહારની સગવડ ન મળતા રાજસ્થાનથી આવેલા આ લોકોની હાલત અત્યંત દયનીય બની છે. જો કે હજુ સુધી આ લોકોને કોઈ પણ પ્રકારની સગવડ મળી નથી, તેમજ આગામી સમયમાં આ લોકોને વહીવટી તંત્ર દ્વારા ચોક્કસ મદદ કરવામાં આવે તો લોકોને પારાવાર મુશ્કેલીમાંથી ક્યાંક કોઈ વાહન વ્યવહારની સગવડ મળી શકે તેમ છે. દીપક સિંહ રાઠોડનો રિપોર્ટ, સાબરકાંઠા.